પેક રાજકોટ બેડીયાર્ડમાં મગફળીની સૌથી વધુ આવક જોવા મળી છે. દશેરા બાદ સીઝનની પ્રથમવાર મગફળીની સૌથી વધુ આવક જોવા મળી છે. યાર્ડના પ્લેટફોર્મ અને ગ્રાઉન્ડ મગફળીથી છલકાયા છે. 22 તારીખના રોજ 70,000 ગુણી મગફળીની આવક થઈ છે. ખેડૂતોને હાલ મગફળી 750 થી 900 રૂપિયા મળે છે, જ્યારે સરકારે 1,000ની જાહેરાત કરી છે. સરકારે 15 નવેમ્બરથી ખરીદીની જાહેરાત કરી છે. સરકાર ખરીદી ચાલુ કરે તે પહેલા જ 90% જેટલી મગફળીનું વેચાણ થઈ જશે. સરકારે મગફળી ખરીદીની તારીખ મોડી રાખી છે. ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે, સરકાર ખરીદીની પહેલા જ ખેડૂતો મગફળી વેચી દેશે. સરકારે વહેલી મગફળી ખરીદવી જોઈએ તેવું ખેડૂતોનું માનવું છે. તો આજ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા ગૌતમ ભેડા, અમારી સાથે લાઈવ જોવા મળી રહ્યા છે. ગૌતમ, રાજકોટ બેડીયાર્ડમાં મગફળીનું સૌથી વધુ આવક જોવા મળી રહી છે અને જે પ્લેટફોર્મ છે તે ગ્રાઉન્ડ અને પ્લેટફોર્મ મગફળીથી છલકાઈ ચુક્યા છે. ખેડૂતો ક્યાં કહી રહ્યા છે કે જે તારીખો છે તે મોડી હતી ને સરકારે ખરીદી વહેલી ચાલુ કરવાની હતી પણ તારીખ મોડી રાખી છે, શું વિગતો? જી ચોક્કસ, જે રીતના વાત કરવામાં આવે અત્યારે બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે જે ખેડૂતો છે કે જ્યાં અત્યારે તોલ ચાલી રહ્યો છે, મહત્વનું છે કે સરકાર દ્વારા જે 15 તારીખ પછી ખરીદવાનું કહ્યું છે. જો કે ખેડૂતો છે તે અત્યારથી જ પોતાની મગફળી છે તે વેચી રહ્યા છે, તહેવાર આવી રહ્યા છે. આપણે ખેડૂતો સાથે જ વાત કરીશું. શું કહેશો, સરકારે 15 તારીખથી ખરીદી કરવાનો નિર્ણય લીધો છે, ક્યાં સુધી યોગ્ય છે, શું માનો છો? બોલો બોલો, તમે બોલો. શું કહે, અત્યારે એમ કે અત્યારે ખેડૂતોને પૈસાની જરૂર છે અને 15 તારીખ પછી ખરીદી થાય અને 15 તારીખ પછી ખરીદી થઈ પછી 2 મહિને પૈસા આવે, તો અત્યારે આ ઉપર દિવાળી આવે છે એટલે ખેડૂતોને પૈસાની જરૂર છે એ માટે, અને પ્લસ ખેડૂતોને એ બીક છે કે અમારો માલ પણ ભેત વગરનો હલકો છે એટલે ખરીદીમાં અમારો માલ નહીં હાલે, એટલે 50% મગફળી તો યાર્ડમાં વેચાઈ જાય છે. મગફળીની ખરીદી થઈ રહી છે, મગફળીમાં કહી શકાય વેપારીઓ જ અત્યારે ખરીદી કરી રહ્યા છે. 15 તારીખ સરકારે જાહેરાત કરી છે 1,000ના ભાવે ખરીદશે, પરંતુ ત્યાં સુધીમાં કેટલો જે મગફળી છે તે ખાલી થઈ જશે? મગફળી ખેડૂત પાસે અત્યારે થઈ છે પણ મગફળીનો પૂરો ભાવ આપતા નથી. માથે તહેવાર આવે છે પણ અત્યારે પણ પૂરી મગફળીના ભાવ મળતા નથી ખેડૂતને. જી ચોક્કસ, અન્ય વેપારીઓ છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપ શું કહેશો, જે રીતના અત્યારે ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે, શું કહેશો? સૌપ્રથમ તો સરકાર દ્વારા જે 1,000 રૂપિયામાં 20 કિલો મગફળી ખેડૂતો પાસે લેવાના ટેકાના ભાવે જે જાહેરાત કરી બહુ સારી વાત છે, પરંતુ આ નિર્ણય 1 મહિના પહેલા સરકારે લેવો જોઈએ. સરકાર મગફળી પેદા થઈ અને 1.5 મહિનો થયો અને 1.5 મહિનાથી ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં માલ વેચી રહ્યા છે. અત્યાર સુધી સરકાર ક્યાં હતી? અને સરકારે નિર્ણય લેવો તો વહેલો લેવો જોઈએ અને દરેક ખેડૂતોને લાભ મળે તેના માટે લેવો જોઈએ. સરકારે નિર્ણય લીધો અને આજે 4 દિવસ થયા. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક થઈ, 70,000 ગુણી મગફળી સરકારે નિર્ણય લીધો હોવા છતાં ખેડૂતો વેચવા માટે આવેલા છે. શું કામ તેને સરકાર ઉપર વિશ્વાસ નથી કે ગત વર્ષે જે ભ્રષ્ટાચાર અને બીજું ગોડાઉન સળગાવી દેવામાં આવ્યા હતા તેવા પ્રયાસો થશે એવું ખેડૂતો ઈચ્છે માને છે, જેના કારણે ખેડૂતો અત્યારે ઓપન બજારમાં નીચા ભાવે મગફળી વેચી રહ્યા છે, એનું કઈ કારણ સમજાતું નથી. આભાર ગૌતમ સમગ્ર માહિતી આપવા બદલ.